તો આપણે જે અગાઉનો જે લેક્ચર છે એની અંદર બે નિયમ જોઈ ગયા, ઈ એસ અને એસ વાળા નિયમ. હવે જે નિયમ આવે છે નિયમ નંબર 3, કયો? એફ કે એફઈ. શું યાદ રાખવાનું? તો કે ભાઈ છેલ્લે એફ અથવા તો એફઈ હોય, શું છેલ્લે એફ અથવા તો એફઈ હોય ત્યારે જો તમારે તેનું પ્લુરલ કરવું છે, ત્યારે તેનું બહુવચન કરવું છે, ત્યારે શું કરવાનું? તો કે ભાઈ એફ કે એફઈ ને દૂર કરી દેવાનું, મતલબ કે એફ કે એફઈ ને ત્યાં રાખવાનું નથી. શું કરવાનું? તો કે ભાઈ એફ અને એફઈ ને ત્યાંથી દૂર કરી તેની જગ્યાએ વીઈ એસ મૂકવાનું છે. શું? વીઈ એસ. એટલે કે એફ કે એફઈ તમને છેલ્લે જોવા મળે તો એને દૂર કરી અને વીઈ એસ મૂકવાનું છે. શું? જો નામના અંતે એફ કે એફઈ હોય, શું હોય? નામના અંતે એફ કે એફઈ હોય તો અહીંયા ખાસ યાદ રાખ, એફ કે એફઈ ને શું કરવાનું કીધું? રાખવાનું નથી, દૂર કરી દેવાનું. હમણાં આપણે એક્ઝામ્પલ જોશું, તેના સ્થાને શું મૂકી દેવાનું? વીઈ એસ. ઓલામાં ખાલી એસ, પછી ઈ એસ, આમાં શું? વીઈ એસ. અને એફ ને એફઈ ને દૂર કરી દેવાનું છે. મૂકવાથી બહુવચન થાય છે. શું કરી દેવાનું? તો હવે આપણે જોઈએ, વાઇફ. શું લખેલું છે? વાઇફ. છેલ્લે એફ કે એફઈ જોવા મળે છે, તો કે હા એફઈ જોવા મળે છે. તો શું કરવાનું કીધું? એફ કે એફઈ ને દૂર કરી દેવાનું. એટલે કે આ એફઈ ને દૂર, એટલે એટલું આપણે લખશું એફ ડબલ્યુ આઈ. એફઈ ને તો દૂર કરી દેવાનું કીધું, એની જગ્યાએ શું મૂકવાનું કીધું? વીઈ એસ, વાઇફ. થઈ ગયું. આ એક કરતા વધારે પત્ની પત્નીઓ. થઈ ગયું અહીંયા. હવે લાઈફ. રેડી? છેલ્લો અક્ષર એફઈ જોવા મળે છે, તો કે હા. શું કરવાનું? તો કે દૂર કરી દેવાનું. મૂકવાનું શું? તો કે વીઈ એસ. તો કે પેલું તો એટલું લખી નાખશું, એલ આઈ. એફઈ ને દૂર કરી દીધું, શું મૂકી દીધું? વીઈ એસ. સેજી, થીફ, ચોર. છેલ્લો અક્ષર વી એફ છે. જો એફઈ નથી પણ શું હે? ખાલી એફ આપેલું. શું કરવાનું કીધું? તો કે ભાઈ એફ ને દૂર કરી દેવાનું છે. જો શું કરવાનું એફ ને? તો ક્લિયર. આગળ વોલ્ફ. છેલ્લે શું? એફ. શું મૂકી દેવાનું? એટલું મુકાઈ ગયું. હવે શું કરી દેવાનું છે? દૂર કરી દેવાનું એફ ને. અહીંયા મૂકી દેશું વીઈ. સમજાય છે? હજી એક લીફ. છેલ્લે શું આપેલો છે? એફ. શું કરી દેવાનું? એફ ને દૂર કરવાનું છે. મૂકવાનું શું? તો કે મૂકવાનું વીઈ એસ. સિમ્પલ રીતે તમને જ્યાં છેલ્લે એફ કે એફઈ જોવા મળે છે, એફ કે એફઈ ને તમારે દૂર કરી અને ફક્ત વીઈ એસ તમારે મૂકવાનું છે. ક્લિયર? તો આ હતો નિયમ નંબર 3. હવે આવે છે નિયમ નંબર 4, વાય વાળો, અને નિયમ નંબર 5, વાય વાળો. બંને સેમ જ છે. બંનેમાં યાદ રાખવાનું શું? તો કે ભાઈ જો વાય છેલ્લે તમને જોવા મળે, શું હોય? છેલ્લે વાય જોવા મળે. હવે એની આગળનો અક્ષર તમને વ્યંજન જોવા મળે છે. શું હોય? તો કે ભાઈ સમજો, છેલ્લે કે વાય જોવા મળ્યો, એની આગળનો અક્ષર તમને વ્યંજન. આ બી વ્યંજન થયો ને, એઈ આઈઓયુ સિવાયના શું હતું? આગળ આપણે જોયું હતું એઈ આઈઓયુ ને બાદ કરીએ એની સિવાયના જેટલા અક્ષર છે શું હોય? વ્યંજન. તો આ બી છે એ વ્યંજન થયો. તો કે હા, છેલ્લે વાય હોય એની આગળનો અક્ષર વ્યંજન હોય તો શું કરી દેવાનું? તો કે ભાઈ વાય ને દૂર કરી દેવાનું છે. શું કરવાનું છે? વાય ને દૂર કરી દેવાનું છે અને વાયની જગ્યાએ મૂકવાનું શું? તો કે ભાઈ આઈઈ એસ. સમજાય છે? એક્ઝામ્પલ સાથે જોઈ. નામના અંતે વાય હોય, વાય આગળ વ્યંજન હોય, જે નોટ ડાઉન કરતા જજો, વાય આગળ વ્યંજન હોય તો વાય ને દૂર કરવાનો છે એફ એફ ઇન. આની જેમ જ વાય ને દૂર કરવાનો, મૂકવાનું આઈ એસ, બહુવચન થશે. ક્લિયર? એક બે વાર વાંચશો, પાકું કરશો ને એટલે સમજાઈ જશે. જોઈએ, છેલ્લો અક્ષર વાય જોવા મળ્યો, તો કે હા અહીંયા વાય છે, એની આગળ વ્યંજન છે. હા વ્યંજન છે તો શું કરવાનું? તો કે ભાઈ વાય ને દૂર કરવાનું. મૂકવાનું શું? તો કે ભાઈ એની જગ્યાએ આઈ એસ. તો જોઈએ, આ જો એટલું થઈ ગયું. આ વાય છે એને આપણે લખતા નથી, મીન્સ કે દૂર થઈ ગયું. હવે એનું પ્લુરલ, તો કે આઈ એસ. બે બીસ થઈ ગયા. સેટી, છેલ્લે અક્ષર વાય, એની આગળ વ્યંજન છે ને, આ ટી વ્યંજન કહેવાય. વ્યંજન છે તો મારે શું કરવાનું છે? તો કે ખાલી પ્લુરલ કરવા માટે આઈ એસ મૂકવાનું છે. તેવી રીતે સ્ટોરી. તો જો છેલ્લે વાય આર છે, વ્યંજન છે ને, વ્યંજન. શું કરવાનું? તો કે ભાઈ આઈ એસ. થઈ ગયું. બોડી, તો જો છેલ્લે વાય અહીંયા આગળ વ્યંજન. જો આમ નથી જોવાનું, ક્યાં જોવાનું છે? પાછળની સાઈડ. તો કે વાય એની
અહીંયા શું આપેલ છે વ્યંજન તો કે શું થશે તો કે આઈ યસ બોડીઝ આ એક કરતા વધારે થઈ ગયા રેડમાં જેટલા લખેલા છે ને એ બહુવચન થઈ ગયા અને આ બધા છે એ એકવચન છે ક્લિયર હવે સેમ એવો જ નિયમ છેલ્લે વાય હોય છેલ્લે વાય હોય અને એની આગળ જેમ અહીંયા વ્યંજન હતું ને એમ જો ત્યાં સ્વર હોય તો વાયને કાઢવાનો નથી એમને જ રાખવાનો છે ખાલી એસ મૂક દેવાનો જે પેલો નિયમ આપણે શીખાતા ને એસ મૂકવાથી પ્લુરલ એની જેમ જો છેલ્લે વાય આ ઓ છે એ સ્વર છે કે વ્યંજન તો કે એ સ્વર છે હોવેલ છે તો શું મૂકી દેવાનું છે ઇને એ જ આ મૂકી દીધું શું મૂકી દેવાનું એસ પ્લુરલ કી વાય છેલ્લે અને એની આગળ ઈ ઈ છે એ હોવેલ છે હમણાં આપણે શીખાય એ પ્રમાણે તો કે અહીંયા મૂકી દેશું એસ થઈ ગયું એવી જ રીતે ડે તો ડે એ છે એ કયું છે હોવેલ છે છેલ્લે વાય છે તો અહીંયા શું મૂકી દેશું ડેઝ એવી જ રીતે મંકી તો એમાં જો અહીંયા ઈ આપેલો વાય છે અને અહીંયા એસ મૂકવો પડશે ક્લિયર તો આ થયા નિયમ જો એફ કે એફ ઈ આપેલું હોય તો એફ કે એફ ઈને દૂર કરી દેવાનું એની જગ્યાએ વી એસ મૂકવાનું છે છેલ્લે વાય હોય અને વાયની આગળ શું હોય તો કે ભાઈ કોન્સોનન્ટ વ્યંજન હોય તો વાયને દૂર કરી અને તેની જગ્યાએ આઈ એસ મૂકવાનું છે અને છેલ્લો નિયમ વાયનો કે ભાઈ વાય હોય અને એની આગળ શું હોય તો કે ભાઈ ઓવેલ સ્વર હોય એ ઈ આઈ ઓ યુ માંથી કાંઈ પણ તમને જોવા મળે તો વાયને પણ રાખવાનો છે અને પાછળ શું મૂકી દેવાનું છે ફક્ત એસ મૂકવાનું છે તો આ હતા નિયમ સિંગ્યુલર અને પ્લુરલના સાવ ઈજી છે વ્યવસ્થિત રીતે મગજથી યાદ રહે આખી આખી ડેફિનેશન યાદ રાખી લ્યો એટલે વાંધો આવશે નહીં બાકી ગોખવામાં રહેશો તો એ તમને સમજાશે પણ નહીં શું કહેવા માંગે છે એ તમારે વ્યવસ્થિત અહીંથી જો આ નિયમ આ પ્રમાણે યાદ રાખવાનું એફ કે એફ ઈનું વી એસ વાયનું તો કે ભાઈ આઈ એસ વાયનું તો કે ભાઈ એસ એસ કે ઈ એસ એ તો યાદ જ રહી ગયા છેલ્લે આઈ હોય ઈ પ્રમાણે રેડી તો આ છે સિંગ્યુલર અને પ્લુરલ હજી આના જે એક્ઝામ્પલ છે વધારે એક્ઝામ્પલ એ હું હમણાં આ લેક્ચર પૂરો થાય એટલે બીજો વિડીયો બનાવશું એમાં બધા જ ના એક્ઝામ્પલ વધારેમાં જેટલા વધારે હશે એટલા આપીશ કે જેથી તમને સમજવામાં ઈઝી પડે અને બીજા નિયમો વગરના કે જેના કોઈ નિયમ નથી જેને ઇરેગ્યુલર વર્ડ્સ કહેવાય શું કહેવાય ઇરેગ્યુલર વર્ડ્સ અપવાદ જેને શું કહેવાય અપવાદ કે જેને નિયમ લાગુ નથી પડતા ફોર એક્ઝામ્પલ તરીકે તમને ખ્યાલ હોય તો ઓક્સ એનું પ્લુરલ કંઈક બીજું થતું હોય પછી ઘણીવાર ચાઇલ્ડ છે ચાઇલ્ડ બાળક તો એનું પ્લુરલ શું થાય છે ચિલ્ડ્રન થાય છે એટલે આવા નિયમના નથી જેના જે બીજી ભાષામાંથી ઉતરી આવેલા છે તો એવા શબ્દો કેટલાક છે એ બધા હું તમને લખાવી દઉં જે નોટમાં ઉતારી લેવાના છે તો આ થયું સિંગ્યુલર અને પ્લુરલ હવે આગળના લેક્ચરની અંદર આપણે આના બધા જ એક્ઝામ્પલ એક કરતા વધારે લખાવી દેશું ઓકે તો આશા રાખું છું કે આની અંદર પૂરો ખ્યાલ આવી ગયો હશે અને બધા જ ને વિડીયો એકવાર ના સમજાય બીજી વારે જોવો અને તેને બુકની અંદર ઉતારતા જાઓ પહેલા શાંતિથી જોઈ નાખવાનો બીજી વાર ઉતારતા જવાનું એટલે વાંધો ના આવે ઓલું બોલતા રહેશું અને તમે ઉતારતા હશે તો એકે મેળ પડશે નહીં ઠીક છે તો થેન્ક યુ વેરી મચ